અનુકૂળતામાં જે ધર્મ નથી કરતો એને ધર્મ કરવાની અનુકૂળતા મળતી નથી. લખો, આ તો મારે જ કહેવાનું. સ્કૂલના ટીચર કે એવી રીતે આઈએમપી મોસ્ટ આઈએમપી. આ જિંદગીભર માટે યાદ રાખજો આ સૂત્ર. અનુકૂળતામાં જેવો ધર્મ નથી કરતા એને ભવિષ્યમાં અથવા ભવાંતરમાં ધર્મ કરવાની ઈચ્છા થશે. અનુકૂળતા નહી હોય, આ સાજા છે, પૂજા થાય એમ છે, નથી કરવી. ઓકે, આવતા બહુમાં ભગવાનની પૂજા કરવાની ઈચ્છા હશે ત્યારે હાથને શું લાગી ગયો હશે? જીભ સાજી છે. બે ગાથા કરો ને, હું કહું છું તમને 20 સૂત્ર કરો ને, નૌકાથી અર્યન ચૈયાણમ સુધી કેમ તમે નથી કરતા? તમને બધું યાદ રહે, શેર બજારના ભાવ યાદ રહી જાય, સોના ચાંદીના, ડાયમંડના, બધાના તમને ભાવ યાદ રહે, અને તમને એક લાઈન યાદ ન રહી શકે. છોડતું નથી સર. તમારો પ્રયત્ન તો સેકન્ડમાં છે, પેલા તમારો ઇન્ટરેસ્ટ જ નથી. નહીં કરીએ તો શું પ્રોબ્લેમ છે? આરામથી જીવી શકીએ છીએ ને, કઈ જરૂર જ. છ મહિના પૂરા થવાય, બાપની બગડતી તબિયતમાં બાપને થયું કે હવે મારે મારા પરિવાર વગેરે બધાને બોલાવી દેવા જોઈએ, હવે મારો ભરોસો નથી. એક દિવસ સવારના 10 વાગે મુંબઈથી બધા એમના મિત્રો, ભક્તો, પરિવાર વાળા બધા આવી ગયા. છોકરો બાપના પગ દબાવી દો. 10 થી 10:30 સુધી આ બાપે બધાને હિત શિક્ષા આપી, ભાઈ ધરમ કરજો, ધર્મ વગર નહીં ચાલે, ધર્મ કરશો તો આ ભૂમાં સુખી ને પરલોક ની અંદર પણ સદગતિ. બધા કીધું બરાબર બરાબર, બધા રવાના થયા. અને બાપ ને થયું આખા ગામ ને શિક્ષા આપનારો હું મારા દીકરા ને ન કહી શકું. અને આ કેવા ગયા બેટા, અને છોકરો નજીક આવ્યો, બોલો પપ્પા કઈ થાય છે? ત્યાં બાપ ને વિચાર આવ્યો, જવાબ હું કદાચ કહીશ ને જો મને તોડી પાડશે. તમારા મા બાપ ની જે પણ કાયમી બીમારીઓ છે એમાં કદાચ 50% ભાગ તમારો હશે. તમારી ચિંતા, તમારા વ્યવહાર, તમારી લાઈફ સ્ટાઈલ ન કોઈને કહી શકાય, ન જાતે સહી શકાય. છોકરો નજીક આવે, નહીં 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 કાંઈ નહીં, આપણે કામ યાદ આવ્યું પણ એ કામની કઈ જરૂર નથી. બપોરે 2 વાગ્યા વડોદરાની આસપાસના અને અમદાવાદ વગેરેના જેટલા પણ નજીકના સંબંધીઓ હતા એ બધા આવ્યા. ફરી પાછો એમનો ઉપદેશ શરૂ થયો, બેટો ત્યાં જ છે, એ બધાને પણ સરસ મજાની ઈશિક્ષા આપીને રવાના કરીને પાછું થયું તો મારા દીકરાને જ નહીં, મારી જવાબદારી. અને ફરી કે વાત, બેટા ફરી નજીક આવે, પપ્પા સવારે તમે મને બોલાયો, બપોરે બોલાયો, કઈ કહેતા કેમ નથી? જે હોય તે કહી દો ને. નહીં 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 નહીં, આ તો જરાક તારા પ્રત્યે બહુ લાગણી છે એટલે બોલાઈ જાય. સાંજ પડી, વડોદરામાં રહેતા ટોટલ ભાઈ બહેન પરિવાર ભાણિયા ભત્રીજા બધા ભેગા થયા અને બધાની સામે ફરી પાછો ઉપદેશ શરૂ કર્યો. આ જીવનમાં ધર્મ મળ્યો છે, અનંત કાળે મળ્યો છે, એને જો ગુમાવવો ન હોય તો બાકી બધું ભૂલીને પણ ધર્મ કરો. બધાને નાના મોટા નિયમ આપ્યા, કોઈને ખનમૂળ નો, કોઈને રાત્રિ ભોજન, કોઈને અભક્ષ નો, કોઈને આ, કોઈને તે, કોઈને પૂજા નો, બધા ગયા. ફરી પાછું થયું ના રે વાત, બાપ છો ને, રહી શકો ખરા? તમારો દીકરો ખોટા માર્ગે જતો હોય, કોઈ પણ મા બાપ ને જોજો, મેં માર કર્યો છે. કોઈ દીકરી વિધર્મીની સાથે ભાગી જવા માટેની પેરવી કરતી હોય ને પકડાય જાય ને, મા બાપ એને એમ કહેશે, બેટા જો તું એ લફંગારી સાથે કરીશ ને લગ્ન, આ ઘરના દરવાજા મને જવાબ આપો. કોઈ મા બાપે દરવાજા બંધ કર્યા? આ લાગણી એ અહીંથી બોલે, અહીંથી બંધ ના જ કરી શકે.
એને પાપના માર્ગે જતી અટકાવવા માટે એક બાપ કે એક માં કહી દેશે, તારી સાથે અમારો કોઈ સંબંધ નહીં રહે, બધા છેડા અમે તારી સાથે એને ફાડી નાખશું, બધું જ બરાબર. પણ છતાંય છોકરી જયારે લગ્ન કરીને જ રહેશે, ચાર મહિના પછી ખબર પડે કે ઓલા પાસે ધંધો તો કઈ હતો જ નહીં, ભિખારી જેવો હતો. ત્યારે એ જ બાપ પોતાના જમાઈને ધંધો જમાવી આપે છે કે નથી જમાવતો? ધંધો જમાવી આપનારા મા બાપોને કહું છું, પેલા ધર્મ જમાવો. સોમાભાઈ પટેલ ના પરિવાર ની આ ઘટના, સાંજે 6 વાગે જયારે બધા ચાલ્યા ગયા ને બાપ દીકરો એક જ રૂપ માં બેઠા છે, અને હવે બાપ ને હવે તો કહી દો જે મારું થવાનું પણ એને સુધારી દે જાઓ. અને બાપે કીધું બેટા, અને છોકરો દોડતો આવ્યો, પપ્પા સવાર થી તમે 3 વખત મને બોલાવ્યો, બેટા 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 કહીને હું પૂછું છું તો મને જવાબ કેમ નથી આપતા? શું થાય છે? શું મૂંઝાવ દો? શું કેવું છે? જે કેવું હોય કહી દો, પણ પપ્પા આજે તમારે મને કેવું પડશે? છાતી પર હાથ રાખીને દીકરાએ જયારે બાપને કીધું, ત્યારે બાપે કીધું બેટા કહી દો, કહી દો, કહી દો. અને એ વખતે છોકરાને બાપે કીધું, બેટા મને એમ લાગે કે મારા ગયા પછી આ ઘરમાંથી ધર્મ પણ ચાલ્યો જશે. કેટલા અરમાન થી ભગવાન નું જિનાવે બનાવ્યું હતું, મને એમ હતું આપણે બધા સાથે મળીને ભગવાન ની ભક્તિ હું છું, એટલે હજી તું આ ભગવાન ને ઘર માંથી બહાર નથી કાઢતો, હું રવાનો થઈ જશે એની સાથે આ ઘર માંથી ધર્મ પણ ચાલ્યો જશે. જ્યાં બાપે ભૈયા ના આર્દ્ર સ્વર થી આ વાત મૂકી, ત્યાં છોકરાએ બાપ ની છાતી પર હાથ મૂકીને કીધું, પપ્પા બે કાન ખોલીને ધ્યાનથી સાંભળી લો કે તમારા ગયા પછી આ ઘરમાં ધર્મ તમારા કરતા પણ સવાયો થશે, એટલું હું તમને વચન આપું છું. આ સાંભળતાની સાથે બાપના પ્રાણ ચાલે ત્યાં સુધી મહેનત કરવા, જિંદગીના છેલ્લા શ્વાસ. આ બાબતની અંદર તમે બાપ નહીં બનો, આ બાબતની અંદર તમે ડોક્ટર બની જાઓ. તમે ફૂલ પ્રયત્ન કરીશ, મા બાપે પ્રયત્ન કરવા છે.